જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હાય ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં પંચાયતી રાજની ભૂમિકા શું છે કે ગુજરાતમાં પંચાયતી રાજની ભૂમિકાના એમસીક્યુ આપણે જોઈશું, જે તેમને આવનારી કમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે. આજનો આપણો વિડીયો પંચાયતી રાજના પ્રશ્નોને લગતો વિડીયો છે. તો આજનો પહેલો પ્રશ્ન આવશે, ગુજરાતમાં પંચાયતમાં અધિનિયમ એટલે શું? જવાબ આવશે કલમ 92 સાથે તેની કલમ 274ની પેટા કલમ 1થી મળેલી સત્તા એટલે અધિનિયમ ગણવામાં આવે છે. પ્રશ્ન બીજો, ગુજરાત પંચાયતમાં સમાજ માટે કઈ સમિતિ હોય છે? જવાબ આવશે સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન ત્રીજો, ત્રિસ્તરીય પંચાયતનો અર્થ શું છે? ત્રિસ્તરીય પંચાયત એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રણ પંચાયતો ભેગી મળે ત્યારે ત્રિસ્તરીય પંચાયત બને છે. પ્રશ્ન ચાર, પછાત વર્ગના લોકો માટે પ્રેરણા પ્રવાસ યોજનાનો સમાવેશ શેમાંથી થાય છે? તો પ્રેરણા પ્રવાસ જે યોજના છે પછાત વર્ગના લોકો માટેની, એ સમૂહલક્ષી યોજનામાં એમનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન પાંચ, પંચાયતમાં સમિતિની રચના કેટલા સભ્યો વધુમાં વધુ બની શકે? તો સમિતિની રચનામાં કુલ 5 સભ્યો વધુમાં વધુ બનશે. પ્રશ્ન છ, સમિતિની રચનામાં કોણ સભ્ય બનશે? સફાઈ કામદાર વર્ગનો 1 સભ્ય, એસટી એસસીના 3 સભ્યો કે એસસી અથવા એસટીમાંથી 1 સ્ત્રી, તો ઉપરોક્તમાંથી 1 પણ નહીં. પ્રશ્ન સાત, પંચાયતમાં સમિતિની મુદત કેવી રહેશે? જવાબ આવશે સમવ્યાપી રહેશે. પ્રશ્ન આઠ, સમિતિના કાર્યો જણાવો. સમિતિના કાર્યો જોઈએ તો નબળા વર્ગોને મદદ કરવી, ગૃહ નિર્માણ યોજનાને ઉત્તેજન આપવું અને મળદાનો પદ્ધતિસરનો નિકાલ કરવો આ સમિતિના કાર્યો છે. પ્રશ્ન નવ, સૌ પ્રથમ પંચાયતી રાજના ઉચ્ચ કક્ષાની સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સૌ પ્રથમ પંચાયતી રાજની જે ઉચ્ચ કક્ષાની સમિતિ હતી ને એના અધ્યક્ષ હતા ઝીણાભાઈ દેરજી. પ્રશ્ન દસ, ફળાવ ઝાડોની કલમોમાં સહાય યોજનાનો સમાવેશ નીચેનામાંથી કઈ યોજનામાં થાય છે? તો ફળાવ ઝાડોની કલમોમાં સહાય આ યોજનાનો સમાવેશ વ્યક્તિલક્ષી યોજનામાં કરવામાં આવે છે. પ્રશ્ન અગિયાર, નબળા વર્ગોમાં નીચે દર્શાવેલ કુટુંબોમાંથી કયા કુટુંબોનો સમાવેશ થાય છે? જવાબ આવશે નિરાધાર ગામ કુટુંબો, ગામડાના કારીગરો અને નાના ખેડૂતો, આ ત્રણેયનો સમાવેશ થશે. પ્રશ્ન બાર, પંચાયતી ક્ષેત્રમાં સમાજમાં પછાત અને નબળા વર્ગોનો આર્થિક વિકાસ થાય અને તેમને ન્યાય મળે તે માટે સરકારે કઈ કલમો બનાવી છે? જવાબ આવશે કલમ નંબર 81 અને 82 સને 1973 ગુજરાત 9મા અધિનિયમ મુજબ. પ્રશ્ન તેર, ગ્રામ નગર પંચાયતોની સામાજિક ન્યાય સમિતિઓની બેઠકો મળે તેની કાર્યવાહી કોને મોકલવાની હોય છે? જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOને. પ્રશ્ન ચૌદ, ગ્રામ પંચાયત કયા વર્ગોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે? જવાબ આવશે નબળા વર્ગોનું. પ્રશ્ન પંદર, નબળા વર્ગોના લોકોના રહેઠાણની વિસ્તારની મુલાકાત કોણ લે છે? જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી અને સર્કલ ઇન્સ્પેક્ટર, આ ત્રણેય નબળા વર્ગોના લોકોના રહેઠાણની મુલાકાત લે છે. પ્રશ્ન સોળ, તાલુકા વિકાસ અધિકારી નબળા લોકોના રહેઠાણની મુલાકાત લેશે તો શું ધ્યાનમાં લેશે? તો એ સમયે શિક્ષણ, ખેતીવાડી, ધંધો રોજગારી અને આરોગ્ય અને સુખાકારી આપેલ ત્રણેય બાબતો ધ્યાનમાં લેશે. પ્રશ્ન સત્તર, કોઈ પણ તાલુકાની મુલાકાત તરફેણમાં કોઈ કસૂર થતી જણાય તો કોણ અંગત જવાબદાર ગણાશે? જવાબ આવશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જવાબદાર ગણાશે. પ્રશ્ન સોળ, ગ્રામ નગર પંચાયત હરિજનો તથા નબળા લોકોની ભેદભાવ તથા પંચાયત નિષ્ફળ નીવડે તો રાજ્ય સરકાર શું પગલાં લેશે? તો જો પંચાયત નિષ્ફળ જણાય
તો રાજ્ય સરકારની અનુદાનની રકમ અટકાવવામાં આવશે. પ્રશ્ન 19. જાહેર જળાશયો, વારીગૃહો, કૂવાઓ ઉપર વિના રોકટોક પાણી ભરી શકે તે માટે કોણે સૂચનો કરેલા છે? તો તે માટે સરકારશ્રીના શિક્ષણ તથા મજૂર વિભાગે સૂચનો કરેલા છે. પ્રશ્ન 20. અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રચાર માટે અધિકારીઓ ગ્રામ નગરની મુલાકાત લે ત્યારે સરપંચશ્રીઓ તથા સભાપતિઓની કેવી ફરજ છે? તો એ સમયે કાયદેસર અને નૈતિક ફરજ ગણાય છે સભાપતિની. પ્રશ્ન 21. સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓને અનુલક્ષીને કાયમી વ્યવસ્થા તરીકે સમાજ કલ્યાણ સમિતિનું સ્વરૂપ શું હોય છે? તો સમાજ કલ્યાણ સમિતિનું સ્વરૂપ કાયમી સ્વરૂપ ગણાય છે. પ્રશ્ન 22. ગામડાઓમાં વિચરતી વિમુક્ત જાતિઓના ભાઈ બહેનો માટે શિપણ મહત્તમમાં મહત્તમ ખરીદીમાં કેટલા ટકા સહાય મળે છે? તો શિપણમાં 50% સહાય મળે છે. પ્રશ્ન 23. હરિજનોને વારી ગૃહ ઉપર પાણી નહીં ભરવા દેનાર પંચાયત ઉપર શું થશે? તો કાયદેસર પગલાં લેવામાં આવશે. પ્રશ્ન 24. હરિજનો ઉપર અસ્પૃશ્યતા અથવા ભેદભાવ રખાતો હોય તો ત્યાં જાત તપાસ કોણ કરશે? તો ત્યાં જાત તપાસ તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO પોતે કરશે. પ્રશ્ન 25. ભેદભાવ તથા અસ્પૃશ્યતા અટકાવવા નિષ્ફળ ગ્રામ પંચાયતની અનુદાનની કઈ કલમ હેઠળ અટકાવાય છે? કલમ 89(5) મુજબ અટકાવાય છે. પ્રશ્ન 26. ગ્રામ અથવા તો નગર પંચાયતો અસ્પૃશ્યતાના તથા ભેદભાવ મિટાવવા શું કરવું જોઈએ? જાહેર ખબર, નોટિસ મૂકવી જોઈએ અને ઢંઢેરો પીટવો જોઈએ. પ્રશ્ન 27. કોઈ પણ ગામમાં અસ્પૃશ્યતા તથા ભેદભાવનું નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારીની સાથે કોણ આવે છે? જવાબ આવે છે સેવાભાવી સંસ્થાના કાર્યકરો, હરિજન સંઘના કાર્યકરો આવે છે. પ્રશ્ન 28. હરિજનોનો પાણીના પ્રશ્નના ઉકેલ બાબતે અથવા અરજી બાબતે ક્યુ રજિસ્ટર ગ્રામ, નગર, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પાસે હોય છે? જવાબ આવશે ખાસ રજિસ્ટર જે છે એ તાલુકા પંચાયત અથવા તો જિલ્લા પંચાયત પાસે રહેલું હોય છે. પ્રશ્ન 29. કયા અધિનિયમ નીચે ગુજરાતમાં ગ્રામ પંચાયતે પાણી પુરવઠા યોજના શરૂ કરવાની હોય છે? જવાબ આવશે અધિનિયમ કલમ 92(4) અનુસાર. પ્રશ્ન 30. પંચાયત પાણી સમિતિની બંધારણમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે 10-12 સભ્યોની. પ્રશ્ન 31. પંચાયત પાણી સમિતિની બંધારણમાં મહિલા કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે બંધારણ સમિતિ પાણીની 1/3 સભ્યો હોય છે. પ્રશ્ન 32. પંચાયત પાણી સમિતિના સ્થાનિક રજિસ્ટર્ડ થયેલી સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના કેટલા પ્રતિનિધિ હોય છે? 2 અથવા 3 પ્રતિનિધિ હોય છે. પ્રશ્ન 33. પંચાયતની પાણી સમિતિમાં કોણ ભાગ લઈ શકે પરંતુ મત ન આપી શકે? ઉપરોક્ત બંને ગ્રામસેવક અને તલાટી કમ મંત્રી જે છે એ પંચાયતની પાણી સમિતિમાં ભાગ લઈ શકશે પરંતુ મત આપી શકે નહીં. પ્રશ્ન 34. પંચાયતની પાણી સમિતિના મંત્રી કોણ રહેશે? જવાબ આવશે તલાટી કમ મંત્રી. પ્રશ્ન 35. પાણી સમિતિની ક્યારે પુનઃરચના થઈ શકે? જવાબ આવશે મુદત પૂરી થયા પછી, સભ્યનું મૃત્યુ થયા પછી અને સભ્યનું રાજીનામું મળ્યા પછી સમિતિની એટલે કે પાણી સમિતિની પુનઃરચના થઈ શકે છે. પ્રશ્ન 36. ગ્રામસભા, પંચાયતના ઠરાવોની કાર્યસૂચિ, બેઠકની કાર્યવાહીની નોંધ અને મુશ્કેલી જણાય તો કોને સંપર્ક કરવાનો? જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારીને. પ્રશ્ન 37. પાણી સમિતિના કાર્યો ક્યાં ક્યાં છે? તો પાણીના સ્ત્રોતો, પાણીની ટાંકી, લાઇન આગળ સ્વચ્છતા રાખવા અને રજિસ્ટર રાખવું, આ ત્રણેય બાબતો પાણી સમિતિની છે. પ્રશ્ન 38. તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિની સમિતિના કાર્યો ક્યાં છે? ત્રણેય દારૂબંધી પર પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ અને ગામડામાં શિક્ષણ. પ્રશ્ન 39. ગુજરાત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના કાર્યો ક્યાં છે? તો ગુજરાત જિલ્લા પંચાયત અને સામાજિક ન્યાય સમિતિના કાર્યો છે તાલુકા પંચાયતની જેમ જ તે કાર્યો કરે છે. પ્રશ્ન 40. જિલ્લા પંચાયતના સમિતિના અધ્યક્ષને કોણ ચૂંટે છે? જવાબ આવશે સમિતિના સભ્યો ચૂંટે છે.
પ્રશ્ન 41 આગ્રા અકસ્માત બાબત સહાય આપવી તે ગ્રામ પંચાયત કઈ યોજનામાં સમાવેશ થાય છે? જવાબ આવશે વ્યક્તિલક્ષી યોજનામાં. પ્રશ્ન 42 તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના સચિવ કોણ હોય છે? જવાબ છે તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન 43 જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ જેટલી સક્રિય અને કાર્યદક્ષ હશે તેટલો લાભ કોને મળશે? તો જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ જેટલી સક્રિય અને કાર્યદક્ષ હશે તેટલો લાભ નબળા વર્ગોને મળશે. પ્રશ્ન 44 શેરી રસ્તા બાંધકામ અને મરામતમાં સહાય એ બાબતોનો સમાવેશ કઈ યોજનામાં થાય છે? જવાબ આપશે સમૂહલક્ષી યોજનામાં. પ્રશ્ન 45 નીચેનામાંથી કઈ યોજનાઓને પંચાયતી રાજના પ્રથમ પસંદગી આપવાની જોગવાઈ છે? તો ઉત્પાદનલક્ષી યોજના, રોજગારલક્ષી યોજના અને વ્યક્તિની આવક વધારનાર યોજનાઓ આ ત્રણે ત્રણ બાબતોનો પંચાયતી રાજના પ્રથમ પસંદગી આપવાની જોગવાઈ રહેલી છે. પ્રશ્ન 46 20 મુદ્દા કાર્યક્રમ 1986 મુજબ નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? જવાબ આપશે સર્વ માટે આરોગ્ય, ગામો માટે ઉર્જા અને બે બાળકોનો આદર્શ, આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. તો મિત્રો આ હતા પંચાયતી રાજને લગતા કેટલાક એમસીક્યુ કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહે એવી હું આશા કરું છું. જો મિત્રો આપનો સહકાર હશે તો પંચાયતી રાજને લગતા બીજા કેટલાક એમસીક્યુ આપણે આગળના વિડીયોમાં મૂકીશું. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે. થેન્ક યુ.